હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ શો. આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે તેવી એકદમ ટેસ્ટી ચટાકેદાર એવી આ ચટણી. આ ચટણી બનાવવી ખૂબ જ ઇઝી છે, તો ચાલો જોઈ લઈએ આ ચટણી બનાવવાની રીત. અને જો રીત સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. હવે મેં અહીંયા એક પ્લેટમાં લીધા છે આટલી વસ્તુ. આ વસ્તુ બધીને આપણે ખાંડણીમાં ખાંડવાની છે કે મિક્સરમાં પીસી લેવાની છે, પણ આખી એને અધકચરી પીસવાની છે. તેના માટે મેં અહીંયા એક ઇંચ આદુના ટુકડાને આવી રીતે થોડાક નાના ટુકડામાં કાપી લીધું છે. સાથે મેં અહીંયા થોડીક ધાણા ભાજી લીધી છે, તેને ધોઈને કોરી કરીને આવી રીતે મોટી મોટી કાપી છે. સાથે મેં ડાળખા સાથે જ લીધી છે, ડાળખામાં પણ સરસ ટેસ્ટ હોય છે, તો ડાળખા સાથે જ એને લેવો. સાથે 15-20 નંગ મેં લસણ લીધું છે અને તેને બે કટકામાં કાપી લીધું છે. અને બધાને હું ખાંડણીથી ખાંડવાની છું એટલે મેં થોડું નાનું નાના ટુકડામાં કાપી લીધું છે. સાથે 15-20 નંગ જેટલા લીમડાના પાન, તમે લીમડો સૂકો કે તાજો લઈ શકો છો. અને અહીંયા 5-6 લીલા મરચાં લીધા છે. આ મીડિયમ તીખા છે એટલે મેં અહીંયા 5-6 મરચાં લીધા છે, એને પણ મોટા ટુકડામાં કાપ્યા છે. સાથે એક મોટા ટમેટાને મેં અહીંયા ઝીણા ઝીણા સમારીને લઈ લીધું છે. એક મોટું ટમેટું છે અહીંયા. અને 1/2 વાટકી શેકલું લીધું છે શિંગદાણા. આ શિંગદાણાને પણ આપણે અધકચરા પીસી લેવાના છે. તમે મિક્સરના કે પછી ખાંડણીમાં ખાંડીને લઈ શકો છો. અને સાથે 1/2 વાટકી જેટલા ગાંઠિયા લીધા છે. તમારે જો અહીંયા ગાંઠિયા ના વાપરવા હોય તો તેની જગ્યાએ શેકેલો ચણાનો લોટ પણ લઈ શકાય છે. 5-6 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લઈ લેવાનો. આને પણ આપણે ખાંડવાનું છે. તો મેં આ બધી વસ્તુ તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો. મેં અહીંયા એને ખાંડણીમાં જ ખાંડીને તૈયાર કરી છે બધી. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તેલને ધીમા ગેસ ઉપર ગરમ કરશો. તેલ થોડું ગરમ થઈ જાય એટલે 1/4 ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું અને તેને ફૂટવા દેવાનું. સાથે તેમાં 2 ચપટી જેટલી હિંગ પણ ઉમેરી દઈએ આપણે. હવે જેમાં આપણે લીલી પેસ્ટ બનાવીને રાખી હતી તે લઈ લેવાની અને તેને 1 મિનિટ સુધી આવી રીતે તેલમાં સાતળી લેવાની. તમે એને મિક્સરમાં પીસવી હોય તો બધી વસ્તુ અધકચરી મિક્સરમાં પીસી લેજો. 1 મિનિટ થઈ જાય એટલે એમાં શિંગદાણા ઉમેરી દેવાના. સાથે તેમાં ઉમેરી દેવાના ગાંઠિયાનો જે આપણે અધકચરો ભૂકો કર્યો તે ઉમેરી દઈએ અને ટમેટા પણ ઉમેરી જ દઈએ. સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. 2 ચપટી જેટલી હળદર ઉમેરી દઈએ અને 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું. આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની. હવે મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ એકદમ ધીમા ગેસે એને ચડવા દેવાનું. આ ચટણીને તમે થેપલા, ભાખરી, રોટલી કે પછી પરોઠા સાથે સર્વ કરી શકો છો. આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચટણી હોય તો તમને શાકની પણ જરૂર નહીં પડે. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. સાથે બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો તમે એન્જોય કરો આ એકદમ ચટપટી ટેસ્ટી એવી ચટણી. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.